રેડિયલ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી યુવા વિદ્યાર્થીએ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળાની મુલાકાત લીધી હતી, તેમજ સંસ્થાના પીઆરઓ ચિરાગ ટોપીવાલા સાથે રહી સંસ્થાની કામગીરી વિશે માહિતી મેળવી હતી, તેમજ રવિવારની રજાનો દિવસ દિવ્યાંગ બાળકો સાથે પસાર કર્યો હતો. દિવ્યાંગ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી ઘણી બધી સંસ્થાઓ કાર્ય કરે છે, પરંતુ સંસ્થાની સાથે સાથે સુરતનું યુવાધન પણ કામે લાગ્યું હોય તેવા કિસ્સો પ્રકાશ કરવામાં આવ્યો છે. અભ્યાસની સાથે સેવા કાર્ય કરી જરૂરિયાતમંદો સુધી સહાય પહોંચાડવાનું કાર્ય રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી યુવા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળાની મુલાકાત લીધી હતી, તેમજ દિવ્યાંગ બાળકોની સાથે સમય પસાર કરી બાળકોને ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી, તેમજ સમાજમાં દરેક યુવાનોને સેવા માટે સાચો ધર્મ છે તે વાતને સાર્થક કરવાનો આગ્રહ કર્યો હતો. ભાઈ આપનું નામ? મારું નામ ભાવિન મતાણી છે. આપનું ગ્રુપ કઈ રીતે કાર્ય કરે છે? અમારું ગ્રુપ એક મલ્ટીમીડિયા એજ્યુકેશન ધરાવે છે કે કોઈ પણ સ્ટુડન્ટ હોય બરોબર, તો સ્ટુડન્ટને આઈટી લેવલમાં એક્સપર્ટ કરવાનો હોય બરોબર, કે કોઈ જોબ લેવલ ઉપર કામ કરવા માટે કોઈ પણ સ્ટુડન્ટને પ્રમોટ કરવા, આ રીતે અમારું ગ્રુપ કામ કરી રહ્યું છે. આ ગ્રુપ કેવી રીતે બન્યું અને કોને વિચાર આવ્યો ગ્રુપ બનાવવાનો? નહીં, આ ગ્રુપ વિચાર કોઈ દિવસ નથી આવ્યો, કેમ કે બધા લોકો છે બધા લોકોને પ્રમોટિંગ કરવા માંગતા હોય અને એ રીતે બધા સોશિયલ વર્ક કરે છે. આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી શું સંદેશો આપવા માંગો છો? અત્યારે જોવા જઈએ તો અત્યારે આ લોકો જે લોકો વિકલાંગ છે બરોબર, એ લોકોની વધારેમાં વધારે હેલ્પ કરવી જોઈએ બધા લોકોએ. અમારું ગ્રુપ જે રીતે કામ કરે છે એવા આખા ઇન્ડિયામાં કે તો ઓલ ઓવર વર્લ્ડમાં બધા આવી રીતે ગ્રુપ વાઇઝ કામ કરે તો બહુ સારું વિસ્તુ કહેવાય. તો કોઈ વ્યક્તિ એવા હોય કે જે લોકોને પ્રમોટ થવાનું ઈચ્છા ધરાવતા હોય પણ એ લોકોને કોઈ સપોર્ટ ના મળી રહેતો, તો આ રીતે સપોર્ટ મળે તો એ સારામાં સારું. થેન્ક યુ સો મચ ભાઈ. મારું નામ ઉર્વિલ પટેલ છે. અને આપના ગ્રુપનું શું નામ છે? અમારા ગ્રુપનું નામ છે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, હીરાબાગ ખાતે આવેલી છે. આપનું ગ્રુપ શું કાર્ય કરે છે? અમારું જે ગ્રુપ છે ને એ બાળકોને આઈટી ફિલ્ડ એક્સપર્ટ બનાવવાનું કાર્ય કરે છે અને સાથે સાથે બાળકોને કોલેજમાં કોલેજનું એજ્યુકેશન પણ પ્રોવાઈડ કરે છે અને એની સાથે સાથે સોશિયલ વર્ક પણ કરતા રહીએ છીએ. જ્યારે ટાઈમ મળતો હોય છે બાળકોને ત્યારે લોકો બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોય છે. હમણાં ગણેશ ચતુર્થી આવી ગઈ તો છોકરાઓએ બધા બાળકો પાસેથી વસ્ત્રોનું દાન લીધું છે અને એ જે વસ્ત્રોનું જે દાન છે એ લોકો ઓલરેડી જે બાળકો છે એના માટે એ પ્રોવાઈડ કરવા માટે જઈ રહ્યા છે. આપના ગ્રુપમાં કેટલા જણા છે? અમારું ગ્રુપ ઘણું મોટું ગ્રુપ છે, આની અંદર આશરે અમારી 4 બ્રાન્ચ થઈને 1200-1500 જેટલા વિદ્યાર્થીઓ છે. કઈ રીતની સેવા પ્રવૃત્તિ માટે જે નાણાંની જરૂર પડે એ તમારે ફંડ કઈ રીતે એકત્ર થાય છે? જ્યારે બાળકોને આવો કોઈ વિચાર આવે છે ને તો ત્યારે લોકો સૌથી પહેલાં એવું વિચારતા હોય છે કે આપણે આ ફંડ કોઈ પાસે માંગવો નથી, આપણે જે આપણને પોતાને જે મળે છે ને એમાંથી આપણે ફંડ ભેગો કરીશું અને આજનો જે આ ફંડ છે એ બાળકોએ પોતાના જે પોકેટ મની છે એમાંથી આ લોકોએ જે આખો ફંડ ભેગો કરીને આજનું આયોજન કર્યું છે. આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી શું સંદેશો આપવા માંગો છો આજના યુવાધનને? હું આજના યુવાધનને એ સંદેશો આપવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિને આપણે મદદ કરવી જોઈએ. જે રીતે આજે આ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશનના બાળકો આજે દિવ્યાંગ બાળકોની સેવાએ પહોંચ્યા છે એ પ્રમાણે આજના જેટલા પણ યુવાનો છે એ આવા કોઈકને કોઈક દિવ્યાંગ બાળકોની મદદે પહોંચે હું એવી આશા રાખું છું. થેન્ક યુ સો મચ દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરવા માટે.